ગુજરાતમાં ભાજપ દ્વારા વિજયોત્સવની ઉજવણી શરૂ. વિજય રૂપાણીએ વાઘાણીને મીઠાઈ ખવડાવી કોંગ્રેસમાં સન્નાટો. આજે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે, જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં ફરી 2014ની લોકસભાનું પુનરાવર્તન થઈ રહ્યું છે ત્યારે ભાજપ દ્વારા ઠેર ઠેર વિજયોત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સીએમ રૂપાણી સાથે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ કમલમ ખાતે આવી ગયા છે. વિજય રૂપાણીએ જીતુ વાઘાણીને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી તો બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર કાગડા ઉડી રહ્યા છે. હાર ભાળી જતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારો મતગણતરી કેન્દ્ર છોડીને રવાના થવા લાગ્યા છે. ઢોલ નગારા અને ગુલાલ સાથે ઉજવણી કરવામાં આવી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ભાજપના ધારાસભ્યો આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો કમલમ ખાતે આવી પહોંચ્યા. ઢોલ નગારા, ગુલાલ, ફટાકડા અને મીઠાઈ સાથે ઉજવણી કરાઈ. રૂપાણી રૂઝાનોમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપની જીત માટેનું વિક્ટરી ચિહ્ન બતાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. લહેર સબ રૂઝાનો સે રિઝલ્ટ સે પ્રાપ્ત હો ગયા હે. યે જીત પૂરે ભારતવાસીઓ કી જીત હે. ભારત વિજયી ભવ ઓર નરેન્દ્ર મોદી કે પ્રતિ એક ઈમાનદાર ચોકીદાર દેશભક્ત નિર્ણાયક મજબૂત નેતૃત્વ કે પ્રતિ ભારત કી જનતા ને ભારતીય જનતા પાર્ટી ઓર કમલ કો વોટ દિયા હે. નરેન્દ્ર મોદી અબ દુનિયા મેં લોકપ્રિય નેતા કે સ્વરૂપ મેં ઇસ ચુનાવ કે નતીજે કે બાદ એન્ડોર્સમેન્ટ ઉનકો મિલા હૈ. પ્રધાનમંત્રી કોણ બને, કિસકે હાથ મેં દેશ સલામત, મજબૂત સરકાર કોણ દેંગે, તો યે સારે મુદ્દે પર ભારત કી જનતા ને વોટિંગ કિયા થા ઓર મોદી જી કે કારણ આજ બડી જીત ભારતીય જનતા પાર્ટી કો પ્રાપ્ત હુઈ હે. મોદી જી કો ભી નમન કરતા હું. અમિત શાહ જી જિન્હોને સંગઠન કા પરિચય કરવાયા, ભારત કી રાજનીતિ મેં સંગઠન કે આધાર પર કિસ તરીકે સે ચુનાવ લડે જાતે હે, જીતે જાતે હે. ભારત કી સબ દુનિયા કી સબસે બડી પાર્ટી તો બનાઈ થી અમિત જી ને, લેકિન સંગઠન કે કાર્યકર્તા કે બલબૂતે પર ઇસ ચુનાવ કો લડના ઓર જિસ તરીકે સે બંગાલ, ઓડિશા, બિહાર, કર્ણાટકા 4 મહિને પહેલે કોંગ્રેસ કી 3 સરકાર બની થી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન મેં ભી 25 મેં સે 25 સીટ આજ ભારતીય જનતા પાર્ટી કો પ્રાપ્ત. રાજનીતિ મેં એક યશસ્વી નેતૃત્વ ઉન્હોને ભી પાર્ટી કો દિયા, લાખો કાર્યકર્તા કો પ્રેરણા દી ઓર ઉસકે કારણ ભી યે જીત મેં ઉનકા ભી બહોત બડા મહત્વપૂર્ણ રોલ રહા હે. બંગાલ મેં જીતને કાર્યકર્તા ને બલિદાન દિયા યે ભી એક બડી ઘટના હે. ઇસ બાર બંગાલ મેં 80 સે જ્યાદા ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તા કા બલિદાન હુઆ હે. ઉન બલિદાન દેને વાલે કાર્યકર્તા કો ભી નમન કરતા હું ઓર ફિર સે ભારત કી જનતા ને મોદીજી ઓર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કિયા હે, ઉનકા મેં આભાર પ્રકટ કરતા હું. ગુજરાત મેં 26 સે 26 સીટ આજ ભારતીય જનતા પાર્ટી કાફી વોટો સે આગે ચલ રહે હે, જીત નિશ્ચિત હે. ઓર ઇસ લહેર મેં દુબારા યે મેન્ટેન કરના ભી કાફી કઠિન હોતા હે ઓર ગુજરાત કી જનતા ને ગુજરાત કા બેટા, દુનિયા કા નેતા ઇસ તરીકે સે જો પ્રેમ દિયા હે
विश्वास व्यक्त किया है मोदी जी पर और 26 से 26 सीट भारतीय जनता पार्टी जीत रही है। 4 विधानसभा की बाई इलेक्शन थी वो भी हम जीत रहे हैं और मैं गुजरात के जनता का भी आभार प्रकट करता हूं कि 22 साल तक तो लगातार सेवा करने का मौका दिया है और केंद्र में ये अगले 5 साल के लिए भी मौका दे रहे हैं। 26 से 26 सीट और 4 विधानसभा सीट जिताने के लिए गुजरात की जनता का भी बड़ा आभार प्रकट करता हूं। हमारे गुजरात के भी पूरे नेतृत्व ने जी जोश लगाकर एक अत्यंत महत्वपूर्ण चुनाव को जिम्मेदारी समझकर सभी लोगों ने अपना रोल अदा किया है। सबको भी बहुत बहुत धन्यवाद देता हूँ। लाखों कार्यकर्ता ने कड़ी धूप में इस चुनाव में काम किया है उसको भी मैं अभिनंदन करता हूँ। यानी कि भारतीय जनता पार्टी सरकार नेतृत्व का एक ईमानदार नेतृत्व का लोगों में भरोसा और कार्यकर्ताओं का कठोर परिश्रम पार्टी और संगठन ने साथ मिलकर इस चुनाव को जिस तरीके से झेला था और आज परिणाम अच्छे आए हैं। देश आने वाले 5 साल में देश की करवट बदलेगी। जनता ने जिस भरोसे से वोट दिया है उसका सपना साकार होगा। नरेंद्र भाई जिस तरीके से काम कर रहे हैं कोई शंका ही नहीं है कि वो 5 साल में देश की जनता की जो विश्वास रखा है उसको वो सफल करेंगे। फिर से मैं आप सबके माध्यम के गुजरात में 26 से 26 सीट और 4 सीट भारतीय जनता पार्टी को विजयी प्रत्याशियों को विजयी बनाकर जिस तरीके से गुजरात की जनता ने भरोसा रखा है सेवा करने का मौका दिया है उसको मैं नमन करता हूं और बड़े विनम्रता के साथ इस जीत को जनता की जीत भारत की जीत गुजरात की जीत उस तरीके से हम मानते हैं और ये जिम्मेवारी है और उस जिम्मेवारी को भी आने वाले दिन में हम ईमानदारी से उसको निभाएंगे। ब्यूरो रिपोर्ट NS गुजरात न्यूज अमदावाद। तो हाल ना बुलेटिन में बस आटलू ज बधु माहिती અને સમાચાર માટે જોતા રહો NS गुजरात न्यूज। नमस्कार।